મહારાષ્ટ્ર વાત કરીએ ઝારખંડ ની પણ વાત કરીએ ટૂંકમાં જે ગઠબંધન ની વાતો થઈ હતી આ વખતે એનડીએ માટે સફળ લોકસભામાં એટલી જલ્દી કેવું મુશ્કેલ પણ જે રીતે મહાયુતિ આગળ ચાલી રહી છે એ રીતે લાગે છે પણ છતાં પણ જ્યાં સુધી પૂરા રાઉન્ડ ના થાય ત્યાં સુધી કેવું મુશ્કેલ છે જેમ કે એક્ઝિટ પોલ જોયા મહાઘાડી મહાયુતી બંને આમ તો નેક ટુ નેક જઈ રહ્યા હતા પરિણામ પણ એવા વિચારી રહ્યા છો કે પછી એમાં પણ કોઈ એક વિન વિન એવું તમને આમાં વન હોય મને નથી લાગતું કારણ કે મહારાષ્ટ્રમાં હજાર એકસો જેટલા ઉમેદવાર પચાસની આસપાસ તો અપક્ષ ઉમેદવારો છે એટલે આ જે અપક્ષો છે એ પણ અમુક અમુક બેઠકો જે છે પોકેટ એના પર અસર કરી શકે એમ લાગે છે એટલે માર્જિન કોઈનો પણ હોય મોટો નહીં હોય એવું લાગે છે મને અને એટલા માટે તમે જોયું કે અત્યારથી ધારાસભ્યો માટે હેલિકોપ્ટર બુક થઈ ગયા અને હોટલો બુક થવા માંડીને

પરંતુ જે વલણ છે એ પ્રમાણે મેજોરિટી તરફ આપને લાગી રહ્યું છે જો હું કહું કે આદરણીય અમિતભાઈ જ્યારે બે પર દિવસ આવ્યા ત્યારે સ્પષ્ટ અમને કાર્યકર્તાઓને કીધું હતું મહારાષ્ટ્ર હોય કે પછી ઝારખંડ હોય ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીથી ત્યાં આગળ સરકાર બનાવે છે ચોક્કસ રાજકીય વિશ્લેષકો વિશ્લેષકોમાં એટલા માટે હોય છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો આ વસ્તુને પ્રજાના મતને જે રીતે પ્રતિભાવ આવતો હોય છે એ લોકો માત્ર ને માત્ર અમુક બીજી પણ વાતો જોતા હોય જ્યારે ન્યૂઝ કઈ રીતે ચાલે છે કોઈ કયા સમાચાર આવે છે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા શું કહે છે બીજા લોકો શું કહે છે એવું પણ જોતા હોય છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે રહીને મતદારોની વચ્ચે રહીને કામ કરતો હોય છે એટલે એમને વિશ્વાસ હોય છે કે જ્યારે પણ ચૂંટણીનો પરિણામ આવે છે એના આશીર્વાદ પ્રજાના ભારતીય જનતા પાર્ટીને મળતા હોય છે ચોક્કસ મેં અલગાઉ પણ કીધું કે જ્યારે પહેલો રાઉન્ડ શરૂ થયો વાવની અંદર અને ક્યાંક પહેલો એવું કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી આગળ છે ત્યારે આપણા કોંગ્રેસના મિત્ર જે બેઠા તેમણે એમ કીધું આ તો કે ભાઈ બેલેટથી અત્યારે થાય છે બેલેટમાં આમ હશે એટલે એ વખત હવે બેલેટ બેલેટ કરવા માંડ્યા હવે ધારો કે મહારાષ્ટ્રની વાત આવે ત્યારે હવે પછી એમ એમ કરવા હશે તો આ તો ઈવીએમ 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 એટલે આ જે બની બેઠેલી સ્ક્રિપ્ટ છે એ દરેક જગ્યાએ ક્યાંક જુદી રહેવાની છે એમની ભારતીય જનતા પાર્ટી માટે એવું ક્યારેય નથી ચોક્કસ પ્રજા આશીર્વાદ આપે તો અમારી જીત છે પ્રજા પ્રજાના હિતના કામો અમે કરીએ છીએ કરતા રહીશું ચિંતન શિબિરો બીજા દિવસથી કરી છે હજુ પણ કરીશું ગુજરાત માટે પણ કરીશું અને આ રાષ્ટ્રને ને બે હાજર સુડતાલીસ ની અંદર વિશ્વમાં મહાગુરુ બનાવવા માટે પણ અમે ચિંતન શિબિરો